ડભોઈ નગરના કડિયાવાડ મદરસામાં કોવિડ 19 વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, સાથે વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવું આહવાન કરાયું। આ વેક્સિનેશન કાર્યક્રમ વડોદરા ડભોઈના મુસ્લિમ ડોક્ટર એસોસિએશન કડિયા જમાત પંચ અને અર્બન હેલ્થ સેન્ટર ડભોઈના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોકોને કોરોનાથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા। ડભોઈ વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા વેક્સિન મુકાવવા બાબતે લોકોને માહિતગાર કરીને વેક્સિન મૂકવા પ્રોત્સાહિત કર્યા। દરેક વ્યક્તિ પોતે અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે વેક્સિન મુકાવવી આવશ્યક છે, જેથી દરેક વ્યક્તિએ સવેળા વેક્સિન મુકાવવી જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન ડભોઈના નાગરિકોને કોરોના સંબંધી સાવચેતી રાખવા માટે સૂચનો કર્યા। કાર્યક્રમના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કોરોનાની સંભવત ત્રીજી લહેર આવે તે પહેલાં વેક્સિનેશન ખૂબ જ ઝડપથી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ। હાલમાં સરકારશ્રી દ્વારા પણ આ વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે, પરંતુ તાલુકા ક્ષેત્રે હજુ કેટલાક લોકો સુધી જાગૃતિ નથી પહોંચી। આવી બીજી સંસ્થાઓ જો આગળ આવીને કાર્યક્રમો યોજે તો આ વેક્સિનેશન કાર્યક્રમ ઝડપમાં થશે। આ કાર્યક્રમમાં કોઈ ડભોઈ તેમજ આસપાસ વિસ્તારના આશરે 300થી વધારે લાભાર્થીઓએ વેક્સિનનો લાભ લીધો। કાર્યક્રમને સંપન્ન કરવામાં મેડિકલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। ડભોઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરે પણ આ કાર્યક્રમને સંપન્ન કરવા માટે સારો સહકાર આપ્યો। સમગ્ર કાર્યક્રમમાં ડોક્ટર સાહેબ બાબુજીવાલા, ડોક્ટર મુસ્તફા, ડોક્ટર સાહેબ નસરુ હાફીજી ગુલામ, મુસ્તફા કડિયા જમાતના પ્રમુખ હાજી સિકંદરભાઈ લાલા, હાજી સિકંદરભાઈ લાલાભાઈ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અફઝલભાઈ, સિદ્દીકભાઈ મહેમૂદભાઈ, મુસ્લિમ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા। ચાર જુગાજી કડિયાવાડ ડભોઈ મદ્રસા ખાતે કોવિડનું રસીકરણ કરવામાં આવેલ છે, જેમાં બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, ડભોઈ મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, કડિયા જમાત પંચ તેમજ અર્બન હેલ્થ સેન્ટર તરફથી સહયોગ કરવામાં આવેલ છે। આજરોજ 350થી વધુ લોકોએ વેક્સિનેશન કરાવેલ છે, તેમજ આજુબાજુ એરિયાથી અલગ અલગ ઘરમાં લોકોએ પણ અહીં વેક્સિનેશન વેક્સિનેશનનો જે ડર હતો તે હવે કઈ જગ્યા પર, હા, આ કડિયાવાડ નાની મસ્જિદ મદ્રસે અંજુમને। બિલલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ।